પોકેટ મની સાંજના 7 વાગ્યા હતા અને મમ્મી કિચનમાં ડિનરની તૈયારી કરતી હતી. ચિંકી પોતાનું સ્ટડી ટેબલ ઠીક કરી રહી હતી જ્યારે ગટ્ટુ પોતાના બેટને હવામાં ઉછાળીને શોટ મારવાની પ્રેક્ટિસ કરતો હતો. અરે, આ બેટનું હેન્ડલ લૂઝ થઈ ગયું. મમ્મી, મારે નવું બેટ જોઈએ. ગટ્ટુ, પહેલા અત્યારે ભણવા બેસ. નેક્સ્ટ વીક થી સ્કૂલમાં એક્ઝામ્સ પણ શરૂ થઈ રહી છે. નવું બેટ હવે એક્ઝામ્સ પછી મળશે, સમજ્યો? ત્યાં જ પપ્પા ઓફિસેથી આવે છે. ગટ્ટુ તેમને જોઈને તો પલંગ ઉપર બેસીને ચોપડી વાંચવાનો ઢોંગ કરે છે. પપ્પા હળવા સ્મિત સાથે બાળકોને ભણતા જુએ છે અને પછી પોતે સોફા પર જઈને બેસી જાય છે. અરે, આ ટીવીનું રિમોટ દેખાતું નથી. આજના ન્યૂઝ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અરે ગટ્ટુ, ચિંકી, તમે લોકોએ ટીવીનું રિમોટ ક્યાં મૂક્યું? ગટ્ટુ અને ચિંકી રિમોટ શોધવા લાગે છે. થોડી વારમાં જ ચિંકીને રિમોટ મળી જાય છે. તે ન્યૂઝ પેપરની નીચે મૂકેલું હોય છે. આજના ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ કેમ છે પપ્પા? કોઈ ક્રિકેટ મેચ હતી શું આજે? ના ના, ક્રિકેટ મેચ કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ. આજે આપણે દેશનું બજેટ ડિક્લેર થયું છે. આમ કહીને પપ્પાએ રિમોટથી ટીવીમાં ન્યૂઝ ચેનલ ચાલુ કરી. તેમાં એક ન્યૂઝ એન્કર બજેટના સમાચાર આપી રહી હતી અને ટીવી સ્ક્રીન ઉપર ઘણા બધા નંબર્સ અને ટેક્સ લખેલી આવતી હતી. આ તો બહુ જલ્દી જલ્દી બોલે છે, તમને કેવી રીતે ખબર પડે છે? હું તો જ્યાં સુધી સ્ક્રીન ઉપર વાંચું ત્યાં સુધી બધી જ ટેક્સ્ટ અને નંબર જતા રહે છે અને સ્ક્રીન ઉપર નવી ડિટેલ્સ આવી જાય છે. અરે ગટ્ટુ, તારી વાંચવાની સ્પીડ ઓછી છે. ગટ્ટુ પાછો ટીવીમાં ન્યૂઝ ચેનલ જોવા લાગ્યો. ચિંકી પણ પપ્પાની સાથે ટીવીમાં સમાચાર સમજવાનો પ્રયત્ન કરતી હતી. આ બજેટ શું હોય પપ્પા? હા, મારે પણ જાણવું છે. આ તો ઘણા બધા રૂપિયાની વાત કરે છે, લાખો કરોડો ના. અરે, હજુ તમે બંને ઘણા નાના છો, મોટા થઈ જશો પછી બજેટ સમજમાં આવશે. ત્યાં સુધી મમ્મી કિચનમાંથી આવી જાય છે. બાળકોનું કુતૂહલ જોઈને ખુશ થતા તે કહે છે, અચ્છા, હું સહેલી ભાષામાં તમને બજેટ સમજાવું છું. બજેટ એ આપણા દેશનું ખાતું હોય છે, જેમાં આપણે ડિસાઈડ કરીએ છીએ કે દેશને કેટલા પૈસા ક્યાંથી આવે છે અને આપણે એ પૈસાને ક્યાં ક્યાં અને કેટલા ખર્ચ કરીશું. જે રીતે તમે ઘરના ખર્ચાનો હિસાબ લખો છો, એ જ રીતે મમ્મી? એકદમ સાચું. જેમ કે પપ્પાની સેલરીને આપણે ઇન્કમમાં લખીએ છીએ અને ઘરના બધા ખર્ચા જેમ કે કરિયાણું, સ્કૂલની ફીસ, લોન્સની ઈએમઆઈ, સેવિંગ્સ, શોપિંગ અને એન્ટરટેઇનમેન્ટના ખર્ચા, આ બધા એક્સપેન્સીસ છે. જેવો ઘરનો ખર્ચો, એવો જ દેશનો ખર્ચો. હા, હવે ખબર પડી. આ તો બહુ જ સહેલું હતું, સમજી ગઈ હું. પણ હજુ ખાલી થિયરી સમજમાં આવી, પ્રેક્ટિકલ કરીને બતાવવું પડશે. એટલે? મતલબ કે હું તમને 500 રૂપિયા આપું છું આ મંથની પોકેટ મની અને મહિનાના એન્ડમાં આપણે જોઈશું કે તમે બંને 500નું શું બજેટ બનાવ્યું અને કેવી રીતે યુઝ કર્યું, બરાબર? આ તો બહુ જ સરસ આઈડિયા છે. ગટ્ટુ અને ચિંકી 500 રૂપિયા મેળવીને ખૂબ જ ખુશ થઈ જાય છે. ગટ્ટુ પાસે એવી વસ્તુઓનું લાંબુ લિસ્ટ હતું જે તેને ખરીદવાનું હતું. એક નવું બેટ, બાયનોક્યુલર, એક રિમોટ કાર અને બીજું ઘણું બધું. ચિંકીએ હિસાબ લગાવ્યો કે 500 રૂપિયા તેને 4 અઠવાડિયા ચલાવવાના છે. તેથી તેણે નોટબુકમાં 4 કોલમ બનાવી, વીક 1, વીક 2, વીક 3 અને વીક 4, અને બધી કોલમ ઉપર લખ્યું 125 રૂપિયા. પછી ચિંકીએ મમ્મી પાસેથી પર્સ લીધું અને તેમાં 125 રૂપિયા નાખ્યા પહેલા વીકના એક્સપેન્સીસ માટે. બાકીના 375 રૂપિયા તેણે કબાટમાં મૂકી દીધા અને ગટ્ટુ તો 500 રૂપિયા મેળવીને ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયો હતો. તેણે રોજ શાળા છૂટ્યા પછી પિઝા, બર્ગર, સેન્ડવિચ વગેરે ખાવાનું શરૂ કર્યું. તેણે 150 રૂપિયાનું એક બેટ લીધું અને 80 રૂપિયા બાયનોક્યુલરમાં ખર્ચી નાખ્યા. મહિનાની 15મી તારીખે જ્યારે તેણે બેગમાં પૈસા જોયા તો તેણે તો ઝાટકો લાગ્યો. અરે, મારા બધા 500 રૂપિયા ખર્ચાઈ ગયા, હજુ તો મહિનાના 15 દિવસ બાકી છે, હવે શું કરું? ત્યાં ચિંકી પણ ક્યારેક ક્યારેક સ્ટ્રીટ ફૂડ ખાતી હતી અને પોતાના માટે તેણે નવા ક્રેયોન્સ ખરીદ્યા, પણ તે એક વીકમાં ફક્ત 125 રૂપિયા જ ખર્ચતી હતી. તેથી 15 તારીખ પછી પણ તેની પાસે 250 રૂપિયા બચ્યા હતા. ગટ્ટુ બધા પૈસા ખર્ચાઈ જવાના કારણે ઉદાસ હતો અને આ જોઈને ચિંકીને ગમ્યું નહીં. તેણે ગટ્ટુને પોતાના પર્સમાંથી 50 રૂપિયા કાઢીને આપ્યા. મારાથી ભૂલ થઈ ગઈ ચિંકી,
મારે પણ તારી જેમ બજેટ બનાવીને પૈસા ખર્ચવાના હતા. કોઈ વાંધો નહીં ગટ્ટુ, આવતા મહિનાથી ધ્યાન રાખજે. મહિનાના અંતમાં મમ્મી અને પપ્પાએ ગટ્ટુ અને ચિંકી પાસેથી 500 રૂપિયાની પોકેટ મનીનો હિસાબ માંગ્યો. ગટ્ટુને તો યાદ જ ન હતું કે તેણે કેટલા રૂપિયા કોના માટે ખર્ચ્યા, પણ ચિંકીએ નાનામાં નાની એક્સપેન્સને પોતાની નોટબુકમાં લખી હતી. તેની બજેટ બુકમાં 70 રૂપિયાનું સેવિંગ્સ અને ગટ્ટુને આપેલા 50 રૂપિયાની લોન હતી. શાબાશ ચિંકી, બજેટના કોન્સેપ્ટને તે માત્ર સમજ્યું જ નહીં, પરંતુ પોકેટ મનીને ખર્ચવામાં બજેટનો સાચો ઉપયોગ પણ કર્યો. મને મારી ભૂલ સમજાઈ ગઈ મમ્મી પપ્પા, હું પણ ચિંકીની જેમ આવતા મહિને બજેટ બનાવીને પૈસા ખર્ચ કરવાનું રાખીશ. શાબાશ મારા બાળકો, વી આર પ્રાઉડ ઓફ યુ. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.